विद्यार्थी मित्रों, आपणे स्वाध्याय 1.3 ना 5 दाखला सुधी गणेला हता, 4 दाखला सुधी। आजे स्वाध्याय 1.3 नो 5मा दाखला थी शुरुआत करवानी छे। 5मा दाखला नी रकम कई आ रीते छे, बे समतोल पासाने एक साथे उछाड़वामां आवे आवे छे, बन्ने पासा पर मळता अंकोनो सरवाळो बे अथवा त्रण नो गुणक होय तेनी संभावना शोधो। रकम नी अंदर आपने कीधु पहला तो बे समतोल पासा ने उछाड़वाना छे, तो एना कुल परिणाम જેને એન કહીએ એન મળશે આપણને 36। અંકોનો સરવાળો પૂછ્યો છે એટલે એ આપણે પછી જોઈએ સરવાળો કઈ રીતે આવશે। કુલ પરિણામ 36 મળશે, અને આ 36 પરિણામ તમને ખબર છે આગળ થિયરીમાં 2-3 વખત એની વાત થઈ ગઈ। 1-4 1-5 1-6 બીજા પહેલા પાસા ઉપર 2 પહેલા હોય, પછી મારા પરથી 1-6 લઈ લઈએ, 2-3 2-4 2-5 2-6 3-1 3-2 3-3 3-4 3-5 3-6 4-1 4-2 4-3 4-4 4-5 4-6 5-1 5-2 5-3 5-4 5-5 અને 5-6 6-1 6-2 6-3 6-4 6-5 6-6 આવા 36 પરિણામ મળશે એ તો તમને ખબર જ છે। હવે રકમમાં એવું કીધું છે કે અંકોનો સરવાળો 2 અથવા 3, 2 ને કહીએ ઘટના A, 3 ને કહીએ ઘટના B, અહીંયા અથવા છે એટલે યોગ, મતલબ આપણે મેળવવાનો છે A યોગ B। તો પી ઓફ એ યોગ બી મેળવવો હોય તો આપણને ખબર 3 વસ્તુ હોવી જોઈએ, એક પી ઓફ એ, એક પી ઓફ બી અને પી ઓફ એ છેદ બી, આ 3 વસ્તુ હોય તો એ યોગ બી મળી જાય। પી ઓફ એ એટલે શું? તો કે અંકોનો સરવાળો 2 હોય। આપણે શોર્ટકટ રીત કીધેલી જ હતી કે તમને અંકોનો સરવાળો પૂછે તો સીધું 2નો અને 3નો ગુણક હોય, એટલે 2ના ગુણક કયા હોય? પહેલા લખીએ ઘટના A, ઘટના A બરાબર અંકોનો સરવાળો 2નો ગુણક હોય। 2નો ગુણક એટલે 2, 4, 6, 8, 10 અને 12। આપણે આમાંથી ગોતવા પડશે 2, 4, 6, 8, 10, 12 કેટલામાં બને છે, તો આના માટે આપણે એક શોર્ટકટ રીત કીધી હતી, પહેલાં એ સાઈડમાં લખી નાખીએ સરવાળો અને સંખ્યા। સરવાળો મિનિમમ 2, મેક્સિમમ 12,
संख्या 1 2 3 4 5 અહીંથી લ્યો 1 2 3 4 ને 5 અહીંયા 6. હવે સરવાળો 2 4 6 8 10 12 એવું કેટલી વાર બને છે? 2 હોય એવું એક વાર, 4 હોય એવું 3 વાર, એટલે 4 થયા, 6 હોય એવું 5 વાર, 8 હોય એવું 5 વાર, 10 ને 4 14 થયા, 10 હોય એવું 3 વાર 17, અને 12 હોય એવું એક વાર, ટોટલ 18 વખત બન્યું. તો માટે એમ બરાબર 18, માટે પી ઓફ એ બનશે 18 ના છેદમાં 36. હવે ઘટના બી લઈએ. ઘટના બી શું છે? કઈ ઘટના બી લેવાની? 3 નો ગુણક હોય. તો અહીંયા ઘટના બી બરાબર અંકોનો સરવાળો 3 નો ગુણક. 3 નો ગુણક હશે તો લેવાના કોણ થશે? 3 6 9 ને 12. ચાલો 3 હોય એવું કેટલી વખત બને છે? 2 વખત. 6 5 વખત, 2 ને 5 7. 9 4 વખત, 2 ને 5 7, 7 ને 4 11. 12 હોય એવું 1 વખત, 11 ને 1 12. માટે એમ બરાબર 12, માટે પી ઓ બી બરાબર 12 ના છેદમાં 36. ઘટના એ છેદ બી શું મળશે? એ છેદ બી એટલે કે 2 અને 3 નો ગુણક, 2 અને 3 નો ગુણક હોય એટલે તંદુ 6 6 નો ગુણક થાય. એનો મતલબ તો કે 6 નો ગુણક હોય એવા કેટલા? 6 નો ગુણક 6 અને 12. 6 આવે એવું કેટલી વાર? તો કે 5 વાર. 12 આવે એવું કેટલી વખત? 1 વખત. 5 ને 1 6, માટે એમ બરાબર 6, માટે પી ઓફ એ છેદ બી બરાબર 6 ના છેદમાં 36. હવે આપણે જોઈએ છીએ અથવા વાળું, એટલે યોગગણ જોઈએ છે. યોગગણનું સીધું સૂત્ર મૂકીએ, પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પી ઓફ એ 18 ના છેદમાં 36 પ્લસ પી ઓફ બી 12 ના છેદમાં 36 માઇનસ પી ઓફ એ છેદ બી 6 ના છેદમાં 36. 36 લસા 18 + 12 - 6 એટલે કે 30. 30માંથી 6 જાય તો 24. 24 ના છેદમાં 36. આ આપને ઓપ્શન મળ્યો 2 અથવા 3 નો ગુણક હોય. આના પછીનો પ્રશ્ન છઠ્ઠો. છઠ્ઠા પ્રશ્નમાં રકમ કંઈક આવી છે. એક તહેવારના દિવસોમાં શાક માર્કેટમાં બટાકાનો ભાવ વધે તેની સંભાવના જીરો પોઈન્ટ 8 અને ડુંગળીનો ભાવ 0.7 છે. બટાકા અને ડુંગળી બંનેનો ભાવ વધે તેની સંભાવના 0.6 છે. તો બટાકા અથવા બટાકા અને ડુંગળીના ના
બેમાંથી ઓછામાં ઓછા એકનો ભાવ વધે તેની સંભાવના શોધો. ચાલો પહેલા રકમને સમજો. તમને અહીંયા કીધું છે બટાકા અને ડુંગળી બેમાંથી ઓછામાં ઓછું એક, ઓછામાં ઓછું એક હોય ત્યારે યાદ રાખી લેવાનું યોગ ગણ થાય છે. અને એ સમજાવું કેમ યોગ ગણ થાય. બેમાંથી એક એટલે બટાકા વધ્યા હોય અથવા તો ડુંગળી વધી એટલે બેમાંથી એક વધશે તો ભાવ વધે. એટલે બટાકા અથવા ડુંગળી થઈ જાય એટલે ઓછામાં ઓછો શબ્દ આવ્યો. એટલે સમજવાનું કે તમારે યોગ ગણ મેળવવાનો છે. ઓકે, યોગ ગણ મેળવવો હોય તો મારે ત્રણ વસ્તુ જોઈએ. એક એ પી ઓ બે, બીજું પી ઓ બી, ત્રીજું પી ઓ બે છેદ બી. બટાકાનો ભાવ વધે અને પી ઓ બે કહી દો તમને આપી દીધું છે 0.8, ગણવાનું નથી. ડુંગળીનો ભાવ વધે એને કહી દો પી ઓ બી, એ પણ આપી દીધું છે 0.7, ગણવાનો નથી. બટાકા અને ડુંગળી છેદ છેલ્લાને અને ડુંગળી વધે એને કહી દો એ છેદ બી, એ પણ આપી દીધો છે ડુંગળી. બટાકા અને ડુંગળીનો ભાવ 0.6. એટલે એનો મતલબ ત્રણે ત્રણ વસ્તુ આપી દીધી છે. ખાલી લખવાનું છે પી ઓ બે બટાકાનો ભાવ વધે. ઘટના એ કીધી બટાકાનો ભાવ વધે છે જેની જેનું સંભાવના આપી દીધી 0.8. પી ઓ બી ડુંગળીનો ભાવ વધે જેની સંભાવના આપી દીધી 0.7. પી ઓ બે છેદ બી બટાકા અને ડુંગળીનો ભાવ વધે અને છેદગણ આપી દીધી 0.6. મેળવવાનું છે પી ઓફ એ યોગ બી, પી ઓફ એ યોગ બી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પી ઓફ એ 0.8, 0.7 માઇનસ 0.6. 8 ને 7 15, 15 માંથી 6 જાય તો 9, એટલે 0.9. પી ઓફ એ યોગ બી બરાબર 0.9, એટલે કે ઓછામાં ઓછો એકનો ભાવ વધે તેની સંભાવના 0.9 આવશે.